છે ફરીથી તમારું. તો આજે દિવસે મારો 112 ડેટ 20 નવેમ્બર અને કાલે સાંજે અમે રોકાણા હતા ધનુષકોડીના એક ગામમાં બીચના કિનારે. કાકાએ બધું ઇંતજામ કરી દીધો હતો, ખબર તો હશે જ તમારું. તો અત્યારે હું પ્રોપર દેખાડ્યું કે કેવું અહીંયા એના ઘરેથી એમણે અમને બે સટાઈ આપી હતી, ઓઢવાનું આપ્યું હતું અને આ થર્મલની બોટ છે. તો અશાર થાંભલા કોડીને થર્મલની બે બોટ મૂકી હતી સામે, કારણ કે પવન બહુ વધારે તેજ આવે તો પ્રોબ્લેમ ના આવે. અને આ જો સમુદ્ર અને રાતે કઈ ઊંઘ આવી છે ભાઈ, એક નંબર ઊંઘ. અત્યારે પવન તો હજી બહુ મસ્ત જ છે. તો અત્યારે ભાઈ કાકાના ઘરે જઈએ છીએ અમે, ચા પાણી પીશું. કાકાએ પરાણે બોલાવ્યા છે ચા ભાખરી ખા. અને આ છે અહીંના નાનું એવું ગામડું, મતલબ 100 લોકો રહેતા હશે મારા ખ્યાલથી. અહીંયા 10-15-20 ઝૂંપડા છે. અહીંયા આ ચિકન મુર્ગા. આ છે ઘર. ગુડ મોર્નિંગ. એ અમ્મા હા બ્રશ છે. હા બ્રશ તો ભાઈ શા આવી છે અમારી. ને અહીંયા નાસ્તો લેવો છે કાકા અમારા માટે, ભજીયા ને એવું બધું. કાંદન ભજીયા છે ને, પકોડા. હા અહીંના પકોડા કે ને. તો કાકા ને બધા સાથે બેહીને ના ઝૂંપડા પાસે ખાઈએ છીએ. હાવ દેશી સ્ટાઇલ ભાઈ, આ મજા આવે આવી. આંટી કાકાને ખબર છે કે અમે વેજીટેરિયન છીએ. કાલે સાંજે અમે આવ્યા હતા ત્યારે એમના ઘરે માછલી બનેલી હતી, અમને કીધું હતું ખાવું છે, પણ અમે કીધું હતું કે અમે વેજીટેરિયન છીએ. તો કાકા અત્યારે આ લાવ્યા છે ક્યાંકથી. આ જો ભાઈ, એકદમ દેશી ઘર, ના તો લાદી ના ગાર, ખાલી પૈણો રહેતી. અને અત્યારે ટીવી શરૂ છે અને ઝૂંપડું છે ભાઈ, પણ માણસો બહુ મસ્ત, બહુ સારા છે. તો આ છે અન્ના વિલેજ પેર એમ આર ક્ષેત્રમ. તો આ ગામનું નામ છે એમ આર ક્ષેત્રમ. ને આ અમ્મા લક્ષ્મી અમ્મા, આધા ઓર એક અમ્મા પેર તમિલારસી. હા તો સામે છે મેઇન રોડ અને આ ગામડામાં અલગ અલગ ઝૂંપડા છે. આ જો થોડા ઘણા ઝૂંપડા છે અહીંયા. ગામડું એકદમ મસ્ત છે ભાઈ, અને પવન જે આવે છે ઠંડો. અને ધનુષકોડી અહીંયાથી 5 કિલોમીટર છે, તો કાલે સાંજે અમે 5 કિલોમીટર ચાલી લીધું હતું ભાઈ. તો આ છે ગામડું. અહીંયા આવી ગયો છે મેઇન રોડ. આ જાય છે, આમ જાય છે રામેશ્વરમ, આમ છે ધનુષકોડી. આવી જગ્યા ક્યારે મળશે બીજી વાર? એકદમ સમુદ્રના કિનારા ઉપર, હે, બે બાજુ સમુદ્ર, વચ્ચે રોડ અને વચ્ચે નાનું એવું એમ આર ક્ષેત્રમ કરીને ગામડું. તો હવે ફાઇનલી બેને જવાનો ટાઈમ આવી ગયો છે. અત્યારે અમે આવી ગયા છે મદુરાઈ જંકશન ઉપર અને હવે સુરતની ટ્રેન છે અહીંયાથી, તો નીકળશે બે. ચલો બાય બાય. તો ભાઈ જાય છે ફાઇનલી.